જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના એસઆરડી તથા જીઆરડીના જવાનો માટે રિફ્રેશ તાલીમ કેમ્પનું હર્ષદ માતાજીના મંદિર પાસેના જગડુશા ધર્મશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એસઆરડી તથા જીઆરડીના જવાનો માટે રિફ્રેશ તાલીમ કેમ્પનું હર્ષદ માતાજીના મંદિર પાસેના જગડુશા ધર્મશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 20-4 તથા 27-4 સુધી કુલ 55 જવાનોએ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ તાલીમમાં બંને વિભાગના જવાનોને સેલ્યુટ, સાવધાન, વિશ્રામ, કદમ તાલ તેમજ તેજ ચાલ, સાફ સફાઈ અભિયાન, વ્યસન મુક્તિ સહિત યોગાની તાલીમ આપવામાં આવી હતી. સુરક્ષા અને સલામતી માટે મહત્વની એવી આ તાલીમમાં એસઆરડીના 25 તેમજ જીઆરડીના 30 જવાનોએ આ તાલીમ પૂર્ણ કરી હતી. આ તાલીમ આપનાર પીએસઆઈ શ્રી આઈએચ જાડેજાની દેખરેખ હેઠળ યોજાઈ હતી, જેમાં જીઆરડીના એએસઆઈ એકે પટેલ તેમજ જીઆરડી જમાદાર દેવાભાઈ પરમાર તેમજ જીઆરડી જિલ્લાના માનદ અધિકારી વનરાજસિંહ જાડેજા સહિત બીએસ રામદતી સહિતના લોકોએ આટલા દિવસ વિવિધ તાલીમ જવાનોને આપી હતી. આ તાલીમમાં પીએસઆઈ આઈએચ જાડેજાના સુંદર પ્રયત્નોથી અનેક જવાનોએ વ્યસન મુક્તિ કરી તથા સ્વચ્છતા પર ભાર મૂકી આ તાલીમને સફળ બનાવી હતી. જીઆરડી તેમજ એસઆરડી ગ્રામ રક્ષક દળ અને સારગ સુરક્ષા સેતુ હેતર મહેરબાન એસપી સાહેબના હુકમથી આપણે હરસિદ્ધિ માતા હર્ષદ ખાતે તાલીમનું કેમ્પનું આયોજન કરેલ. તારીખ 20-27 તારીખ સુધી આજુબાજુના વિસ્તારના તેમજ ગામના સારા એવા રાવલના સારા માણસો અને જીઆરડી અને એસઆરડીમાં જે ફરજ બજાવશે એ લોકો અહીં તાલીમ લીધેલ છે. 20-27 બે સવાર અને સાંજે બે ટાઈમ તાલીમ સારી એવી લીધેલ છે. એમને તાલીમ ઉપરાંત યોગા, સફાઈ અભિયાન અને વ્યસન મુક્તિ જેવા પણ એમને પ્રવચનો અને એને આપીને વ્યસન મુક્તિ પણ કરાવેલ છે. જે દૂષણ છે આપણા માટે એ વ્યસન મુક્તિ પણ કરાવેલ છે. સાથે સાથે જે એના ઉપયોગમાં જેના એના રોજિંદા જીવનમાં જે એને કાયમી કામ આવે છે, સલ્યુટ છે, દૈન્ય મૂળ, બાહ્ય મૂળ, જે એના અધિકારી પાસે કેવી રીતે જવું, શું કાંઈ એને એ બધું નોલેજ પણ આપવામાં આવેલ છે. અને સારું એવું ડ્રેસ ટર્નઆઉટ રાખી આજે એનું સમાપન છે. 20 તારીખે ચાલુ થયેલ, 27 તારીખે સવાર અને સાંજે બે ટાઈમ, સવારે 7-9 અને સાંજે 5-7 એમ 4 કલાક માટે સારી એવી 10 દિવસની તાલીમ લીધેલ છે અને તાલીમ આજરોજ પૂર્ણ થયેલ છે. એનું સમાપન રાખેલ છે. ખનપૂર્વક એને કામગીરી કરેલ છે. સારી એવી કામગીરી બદલ સમને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. એકતા અભિયાન તરીકે 45 જવાનોને સેવા આપી, સેલ્યુટ, વિસર્જન, સાવધાન, આગેપળ પીછેપળ બદલ તાલીમ આપી તૈયાર કરી આજે સમાપનના દિવસે ઇન્ચાર્જ અમારા પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ, માનદ અધિકારી તરીકે વનરાજસિંહ અને દેવાભાઈ અહીં ફરજમાં હાજર હોય, જે તમામ માણસોને એકતા સ્વચ્છતા અભિયાન તરીકે સારી સેવા આપી જવાનોને તૈયાર કરેલ છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.